ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 5 થિયરીના લેક્ચર નંબર 5 ની અંદર આપણે સૂચકાંકના કેટલા વિશિષ્ટ સૂત્રો અંગેની સમજૂતી મેળવી હતી. તેમાં ભારી સૂત્ર હતું, સો લાસ્ટ યર પાસે વિશેની માહિતી મેળવી હતી. તો તે પરથી આજે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 1.3 તો દાખલો બની શું છે. નીચેની માહિતી પરથી સૂચકાંક ગણે અર્થઘટન કરો. સૂચકાંક ગણવાનો છે, ત્યારબાદ તેનો અર્થઘટન કરવાનો છે. તો વસ્તુ આપણે આપે છે, રકમ એ બે સી ની અલગ અલગ વસ્તુઓ છે. ભાર આપણે જોઈએ, ખાસ આપણો અહીં આપણને શોધ્યું છે ભાર. તો ભાર આપેલો હોય તો ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ? ભારિત સરાસની રીતનો ઉપયોગ કરવો જોઈએ. ગયા લેક્ચરમાં આપણે પહેલું સૂત્ર જોયું હતું. તો ભારને આપણે સંકેતમાં શું કહીશું? ડબલ વેટ. 5-10 બધા આપણે છે ભાર સાપેક્ષ ટકાવારી. આ સાપેક્ષ ટકાવારી તો એને શું કહેવાય? સૂચકાંક આઈ કહેવાશે. ઓલરેડી સૂચકાંક આઈ આપણને આપી દીધું છે. હવે આપણે આના પરથી કોષ્ટક બનાવીએ તો વસ્તુનું કોષ્ટક ખાનું છે ભાર, એટલે કે આને કહેવાશે ડબલ્યુનું ખાનું છે ટકાવારી સાપેક્ષ, અને આ કહેવાશે આઈ. આઈનું ખાનું છે રકમ, એટલે આપણે લખી દીધી છે. તો હવે આઈ અને ડબલ્યુ આપણને આપેલા હોય તો એકદમ સિમ્પલ કયા સૂત્ર ઉપયોગ કરવો પડે આપણે? સૂચકાંક અથવા તો સામાન્ય સૂચકાંક. સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. સિગ્મા એટલે સરવાળો, આઈ અને ડબલ્યુ ના ગુણાકારનો સરવાળો. આઈ ડબલ્યુ છે, આપણે આઈ ડબલ્યુ નું ખાનું કરીએ. 290 × 5 કેટલા આવશે? 1450. 315 × 10 તો 3150. 280 × 10 તો આવશે 2800. 300 × 3 = 9, 9000. 315 × 2 એટલે આવશે 6300. 320 × 25 એટલે આવશે 8000. મિત્રો બધાનો સરવાળો કરો જોઈએ. કેટલા છે? 8 ને 14 ને 14 ને 11 25 ને 4 29 ને 30 30,500 ને 700 કેટલા આવશે? 30,700. તો આ તો સિગ્માની કેટલો છે? 30,700. સિગ્મા ડબલ્યુ, ડબલ્યુ એટલે ભાર, ભારનો સરવાળો. ભાર છે કરવો જોઈએ ટકાવારી કીધું છે આપણે, બરાબર ભાર. ભાર તો 5, 10, 20, 30, 40, 70, 30, 50, 100 એકદમ સિમ્પલ. પરીક્ષામાં 3 માર્ક્સ આપણે પૂછે છે, એકદમ સિમ્પલ છે. સિગ્મા આઈ ડબલ્યુ કેટલા છે? તો છે 30,700. અને સિગ્મા ડબલ્યુ કેટલા આપ્યા છે? ભારનો સરવાળો આપે છે 100. તો કેટલા આવશે અહીંયા? 30,700 × 300 = 7. સૂચકાંક કેટલો આવી ગયો? સૂચકાંક આઈ બરાબર 307. તો શું કહી શકાશે? અર્ધઘટન કરો. તો કેટલા ટકાનો વધારો થયો? 307 - 100 એ આધાર વર્ષનો સૂચકાંક કહેવાશે. 207. તો શું લખવાનું? નીચે સૂચકાંકને અર્થઘટન કરો. તો આ લખી, તો આ રીતે લખી શકાશે 307 - 100 = 207% સૂચકાંકમાં શું થયો છે? વધારો થયો છે. કોના સૂચકમાં? તો વસ્તુઓના સૂચકાંકમાં શું થયો છે? 207% વધારો થયો છે. તેના જેવો દાખલો છે. એક બીજો દાખલો, પ્રથમ દાખલો તો સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો કે વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચકાંક ગણી અર્થઘટન કરો. આ રકમ જોઈએ તો વસ્તુ એ બીસીની આપી દીધી છે. હવે અહીંયા પણ જો મને ભાર આપી દીધો છે, ભાર એટલે કે ડબલ્યુ, ભાર આપી દીધો હોય એનો હંમેશા કયું સૂત્ર આવે? સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ આવશે. પણ અહીંયા એક વસ્તુ નથી આપતા, 2014 ને 2015 આપણને આપે છે, પણ એક વસ્તુ આપણને અહીંયા નથી આપી. કઈ વસ્તુ નથી આપી? અહીંયા જો આપણે સૂચકાંક ઓલરેડી આપી દીધા હતા, અહીંયા સૂચકાંક આપણને આપેલો નથી. તો સૂચકાંક આપણે શોધવો પડશે. તો કોષ્ટક બનાવે પ્રથમ ખાનું બનાવે વર્ષ વસ્તુનું, બીજું ખાનું બનાવે ભાર એટલે કે ડબલ્યુ નો ખાનું, તો વર્ષ 2014 નો ભાવ, ભાવ એટલે કોણ કહેવાશે? પી.
2014 ને 2015 આધાર શું કહેવા 2014 અને P0 કહેવાશે અને ભાવ એટલે P પણ 2015 નો ભાવ એટલે P1 કહેવાશે તો આ P0 નો ખાનો છે આ P0 નો ખાનો આ P1 નો ખાનો છે ભાવ એટલે પ્રાઇસ એટલે P 2014 ને 2015 તો આધાર શું કહેવાશે જૂનું વર્ષ શું પહેલા એ આધાર વર્ષ 2014 આધાર વર્ષ એટલે 0 કહેવાશે 2015 ચાલુ વર્ષ એટલે 1 નો વર્ષ તો P0 છે P1 તો P0 નો ખાનો લખી બનાવી લઈએ P1 નો ખાનો અને ભાર નો ખાનો ભાર તો આપણે આપી દીધો છે ઓલરેડી હવે ખાનો બનાવવું છે તો એ આપણે સૂચક આ આપણે આપી દીધો અહીંયા સૂચક નથી આપણે સૂચક આ શોધવું પડશે તો I બરાબર શું લખી શકાય મિત્રો P1 ના છેદમાં P0 100 આ સૂત્રથી લખી શકાય સૂચકનું સૂત્ર ખબર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 અને ત્યારબાદ છે કે કયો ખર્ચ બનાવવાનો I અને W I છે અને W બંનેના ગુણાકારનો ખર્ચ બનાવવાનો I નો ખર્ચ કઈ રીતે 24/30 24 ના છેદમાં 30 100 લખી શકાય P1 ચાલુ વર્ષનો ભાવ 24 P0 આધાર વર્ષનો ભાવ 30 100 તો કેટલા લખી શકાય સારા ગુણા ભાગાકાર છે 80 ત્યારબાદ 24 ના છેદમાં 20 100 તો 12 દો 24 120 આવશે ત્યારબાદ આવશે ચાલુ વર્ષનો ભાવ 70 ના છેદમાં 50 100 તો કેટલા આવશે મિત્રો 140 ત્યારબાદ 40 ના છેદમાં 32 100 તો કેટલા આવશે 32 4 8 125 આવશે 125 48/40 48/40 100 12 4 48 અને 120 આવશે અને 24 ના છેદમાં 16 100 કેટલા આવશે 3 તો 3 ના છેદમાં 2 150 અરે આ નો ખાનો એ બનાવવો પડી દેવેલો આ દાખલામાં ઓલરેડી આ નો ખાનો હતું એટલે બનાવવાની જરૂર નથી સીધું આ ડબલ નો ગુણાકાર કરવાનો હતો ભાઈ એ ડબલ છે પણ આ નથી આ એટલે સૂચક નથી તો સૂચક કહે કે ચાલુ વર્ષનો ભાવ છે માં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 P1 ના છે માં P0 100 કહીને સૂચક આપણે મેળવવો પડશે હવે આપણે આ ડબલ નો ખાનો બનાવીએ આ અને ડબલ આપણે ગુણાકાર 17 ગુણ્યા 80 તો 17 18 136 પાછળ 0 15 ગુણ્યા 120 15 ગુણ્યા 12 180 પાછળ 0 22 ગુણ્યા 14 22 ગુણ્યા 14 એટલે 308 પાછળ 0 16 ગુણ્યા 125 એટલે આવશે 2000 ત્યારબાદ 12 ગુણ્યા 112 ગુણ્યા 12 144 અને પાછળ 0 15 ગુણ્યા 18 એટલે 270 અને પાછળ 0 તો આ ડબલ નો ખાનો પણ બની જાય છે વિદ્યાર્થીઓ તો હવે બધા ટોટલ કરીએ હવે બધા ટોટલ થશે કેટલો કરો જો ટોટલ કેલ્સીમાં 1360 1800 3080 2000 1440 27 કેટલો આવશે ટોટલ કેટલો આવી ગયું 12000 12000 છે 380 12380 બરાબર ચાલો હવે આપણે લખીએ I બરાબર સૂચક I બરાબર સિગ્મા I ડબલ ના છેદમાં સિગ્મા ડબલ તો આ ડબલ કેટલા 12380 અને સિગ્મા ડબલ તો ડબલ કેટલો આ બધા ટોટલ કરવો પડશે કે ટોટલ કરો છે 10, 20, 30, 40, 50, 60 ને 70 70 ને 80 80 ને 20, 100 લગ્યો ગયો 100 તો આવશે 123.80 આ કેટલો આવશે 123.80 સૂચો કરેક્ટ છે દેશ પડે આપણે સીધું છે અર્ધટન કરો 2014 ના આધારે 2015 ના સૂચકમાં કેટલો વધારો થાય છે એ લખવાનું છે શું કરવાનું વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 માં તો 123.80 -100 એટલે કેટલા આવશે
23.80% નો વધારો થાય છે. ખ્યાલ આવી ગયો? તો એકદમ સિમ્પલ દાખલો છે, ભારી સરાશનો ઉપયોગ કરવાનો છે. સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, ઘણી વખત દાખલામાં આઈ અને ડબલ્યુ બંને ઓલરેડી આપી દીધા હોય, એ રીત કરવાનું. સીધું આઈનું લખાણ બનાવવાનું, ન આપેલા હોય તો આપણે આઈનું લખાણ બનાવવું પડશે. તો સેમ આના જેવો દાખલો ઉદાહરણ નંબર 11 એ તમારા હોમવર્કમાં કરવાનો છે. અને જેવો દાખલો છે તેમાં તમારે આઈ શોધવાનો છે. ઉદાહરણ નંબર 11 એ તમારે હોમવર્કને તો કરવાનો છે. મિત્રો, હવે નવા લેક્ચરમાં આપણે લાસ્ટ યર ફિશર અને પાસેના દાખલા અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.